વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સંસ્કૃત વિષયનું સાતમા ધોરણનું ચોથું ચેપ્ટર ધરા ગુર્જરી એનો અભ્યાસ કરવાનો છે ધરા ગુર્જરી એનો અર્થ થશે કે ગુજરાતની ધરતી તો આ જે ગુજરાતની ધરતી આ જે આપણું કાવ્ય છે એ કાવ્ય ગુજરાતની ગૌરવગાથા દર્શાવે છે તો આપણો જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્ય એ ભારત દેશનું જે ઔદ્યોગિકૃત રાજ્ય છે અને ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત અને પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરમાં સિંધ ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યો તથા દમણ દીવ અને દાદરાનગર હવેલી વગેરે કેન્દ્ર શાસિત પ્રદેશોથી ગુજરાત રાજ્ય ઘેરાયેલું છે અને ગાંધીનગર એ ગુજરાત રાજ્યનું પાટનગર છે અને ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે અને અમદાવાદ એ ગુજરાત રાજ્યનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર પણ છે કે ગુજરાત રાજ્ય છે એનું નામ ગુજ્જર પરથી પડેલું છે કે જેમણે ઈસવીસન સાતસો અને ઈસવીસન આઠસો દરમિયાન અહીં રાજ્ય કર્યું હતું કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ તો પહેલી મે ઓગણીસો સાતના દિવસે ઓગણીસો સાતમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓ આવેલા છે તો આ ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યનું કે આપણા ગુજરાતની ધરતીનું અહીં વર્ણન કરવામાં આવેલું છે કે એની ગૌરવ ગાથા જણાવવામાં આવેલી છે કે ગુજરાતની ગૌરવગાથા જણાવતા તો કેટલા બધા કાવ્યો આપણે શીખી ગયા છે અને આપણને ખબર પણ છે એમાંના કેટલાક તો જય જય ગરવી ગુજરાત કે કવિ નર્મદે લખેલું જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત સે જરહર કશુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ સુંદર જાત જય ગરવી આ કવિ નર્મદે લખેલું ગુજરાતની ધરતીનું ગૌરવ ગીત કે ગુજરાતની ધરતી કેવી છે તો ધન્ય છે તેના માટે કવિ નર્મદે આ કાવ્ય લખેલું છે બીજું જોઈએ તો ગુજરાતની ગૌરવ ગાથા દર્શાવતું ગીત બીજું જોઈએ તો યશગાથા ગુજરાતની जय सोमनाथ जय द्वारकेश जय भोलो विस्वनतातनि स्वर्ण अक्षरे लखसे कवियो यस गाथा गुजरातनि जय यस् गाथा गुजरातनि आगुणवन्ते गुजरातनि भक्त सुदामा अने कृष्णन भाव भूलय नहि भक्त अने कृष्णन मित्रभाव भोलय नहीं जन तो तेने कहे नरसंयो विसराय नहीं जय जय नरसंयो विसराय जय दत्त दिगंबर गिरनारे

તો આવા બધા કેટલા બધા કાવ્યો છે અને રમેશ ભાદરકા જે રવિ નામે પ્રસિદ્ધ છે તેમણે પણ પોતાના અક્ષરોમાં કવિતા લખી છે કે સ્વર્ણિમ ધરા છે અખિલ વિશ્વતની અમારી સ્વર્ણિમ ધરા છે અખિલ વિશ્વતની અમારી ગવાય છે સવારે જ્યાં પહેતા નરસિંહના પ્રભાતિયા તો આવી તો કેટલી બધી કવિતા આપણે ગુજરાતીમાં શીખી ગયા છે કે જે ગુજરાતની ધરતીનું ગૌરવ દર્શાવે છે તો આવી જ એ ગુજરાતની ગૌરવ ગાથા દર્શાવતું ગીત ધરા ગુર્જરી આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આ ધરા ગુર્જરી આ જે આપણું કાવ્ય છે એનું શ્રવણ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આપણું જે આ ચોથું કાવ્ય છે એનું ગાન સાંભળ્યું હવે પછી આપણે એનો શબ્દાર્થ જોઈએ તો સૌપ્રથમ જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલીની તમ માત ગુર્જરી જય 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 એટલે કે જય હો જય હો જય હો મે ધરા ગુર્જરી એટલે કે હે ધરા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી ગૌરવશાળીની કે ગૌરવશાળી ત્વ એટલે તું માત ગુજરી એટલે કે માતા ગુજરાતની કે હે તમ એટલે તારી જય હો જય હો જય હો હે ગુજરાતની ગૌરવશાળી ધરતી કે હે ગુજરાતની ગૌરવશાળી ધરતી તારી જય હો જય હો જય હો તો આ પહેલી જે છે એમાં ગુજરાતની જય હો કહેવામાં આવે છે કેવું ગુજરાત છે તો ગુજરાતની ધરતી કેવી છે તો ગૌરવશાળી ધરતી છે કે તારી જય હો જય હો જય હો હે ગુજરાતની ગૌરવશાળી ધરતી પછી જોઈએ પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતિ કૃષ્ણઃ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરશ્યતુ દક્ષિણ તો ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી જય મે ધરા ગુર્જરી પૂર્વ દિશાયામ એટલે કે પૂર્વ દિશામાં રક્ષતી એટલે રક્ષા કરે છે રક્ષણ કરે છે બચાવે છે કાલિકા એટલે કારિકા માતા કે પૂર્વ દિશામાં કારિકા માતા રક્ષા કરે છે વસતી એટલે કે વસે છે નિવાસ કરે છે કૃષ્ણ એટલે કે કૃષ્ણ પશ્ચિમ દિશાયમ એટલે કે પશ્ચિમ દિશામાં કે પશ્ચિમ દિશામાં શ્રી કૃષ્ણ નિવાસ કરે છે ઉત્તર દિશાયમ કે ઉત્તર દિશામાં રક્ષત એટલે રક્ષે છે કોણ તો અંબા એટલે કે અંબા માતા કે અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે કુંતેશ્વર શસ્ય અને કુંતેશ્વર તું એટલે તો દક્ષિણ ધામ દક્ષિણમાં ધામ છે અને કુંશ્વરનું દક્ષિણમાં ધામ છે ધન્ય દેવ રક્ષિતા ગુર્જરી ધન્ય એટલે કે ધન્ય દેવ રક્ષિતા એટલે કે દેવોથી રક્ષાયેલી ગુર્જરી એટલે ગુજરાતની ધરતી હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી ધન્ય છે હે જય જય મેં ધરા ગુર્જરી કે હે ગુજરાતની ધરતી જય હો જય હો હો તો અહીં પૂર્વ દિશામાં કારિકા માતા રક્ષા કરે છે તો પૂર્વ દિશામાં માતા એટલે કે પાવાગઢ પાવાગઢનું નામ તો તમે બધા સાંભળ્યું જ હશે અને જ્યારે નવરાત્રિમાં તમે ગરબા રમવા જાઓ છો ત્યારે પણ મા પાવાતે ગધથી ઉતર્યા મહાકારી રે આ ગરબામાં તમે ગરબા રમો જ છો તો પૂર્વ દિશામાં જે ગુજરાત રાજ્ય છે એમાં પૂર્વ દિશામાં પાવાગઢ આવેલું છે પાવાગઢમાં જે માટા છે પૂર્વ દિશામાં ગુજરાતનું રક્ષણ કરે છે પછી કે પશ્ચિમ દિશામાં કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ કે દ્વારકાધીશનું જે મંદિર છે એ દ્વારકાધીશ દક્ષ પૂર્વ પશ્ચિમ દિશામાં રક્ષણ કરે છે અને અંબાજી તો અંબાજી એ ઉત્તર દિશામાં રક્ષણ કરે છે અને કુંતેશ્વર એ દક્ષિણ દિશામાં રક્ષા કરે છે આ રીતે ગુજરાતની ચારેય દિશામાં જે ભગવાનના નામો આપેલા છે એ અંબા માતા કારિકા માતા દ્વારકાધીશ કુંતેશ્વર એટલે કે શંકર ભગવાન આ ત્રણે ચારે ચાર દિશાઓમાં રક્ષણ કરે છે આવી દેવોથી રક્ષાયેલી જે ગુજરાતની ધરતી છે તે ધન્ય છે કારણ કે બધી જ દિશાઓમાં દેવો આવેલા છે એટલે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતીને ધન્ય છે એવી કોઈ ધરતી નથી કે જે દેવોથી રક્ષાયેલી હોય કે ગુજરાતની ધરતી જ એટલી ધન્ય છે કે બધા દેવ ચારે બાજુ કે ચારે દિશા એ દેવોથી રક્ષાયેલી છે જોઈએ તો જે પૂર્વ દિશા છે એ પૂર્વ દિશામાં કાળિકા માતા રક્ષા કરે છે પશ્ચિમ દિશામાં કૃષ્ણ ભગવાન રક્ષા નિવાસ કરે છે ઉત્તર દિશામાં અંબા માતા રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ આવેલું છે અને હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી ધન્ય છે કે તારી જય હો જય હો જય હો પછીનો પેરેગ્રાફ જોઈએ સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા શાબ્રમત્ય ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ધન્યા ધર્મદાયિની ગુર્જરી જય 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 મેં ધરા ગુર્જરી પુણ્ય સલીલા પુણ્ય એટલે કે પવિત્ર સલીલા સલીલ એટલે પાણી સલીલા એટલે કે પવિત્ર પાણીવાળી નર્મદા માતા કે નર્મદા માતા છે પવિત્ર પાણીવારી નર્મદા માતા છે સૂર્યતનિયા એટલે કે સૂર્યપુત્રી વહતી એટલે વહે છે વિપુલા એટલે કે વિશાળ કે વિશાળ સૂર્યપુત્રી સૂર્યપુત્રી એટલે કોણ તાપી તો તાપી નદી વહે છે સાબરમતી એટલે કે સાબરમતી ઇતિહાસો કે સાબરમતી નદીનો ઇતિહાસ વિશાલ વિશાળ છે ગુર્જર દેશ્ય એટલે કે ગુજરાત પ્રદેશનો મહાપ્રભાવ મોટો પ્રભાવ છે ધન્ય એટલે કે ધન્ય ધર્મદાયની એટલે કે ધર્મની ભાવના જગાડનારી ગુર્જર એટલે કે ગુજરાતની ધરતી કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે કે હે ગુજરાતની ધરતી તારી જય હો જય હો જય હો તો જે પુણ્ય સલીલા નર્મદા માતા છે તો નર્મદાનું ઝર કેવું છે તો એ પવિત્ર ઝરવાળી છે નર્મદાને રેવા પણ કહેવામાં આવે છે તો એ પવિત્ર નર પવિત્ર જળવાળી નર્મદા માતા છે અને સૂર્યની પુત્રી કે તાપી નદી એ અહીં વહે છે ક્યાં વહે છે તાપી નદી તમને બધાને ખબર જ હશે બાળકો તો તાપી નદી એ સુરતમાં વહે છે તો એ તાપી નદી તો એ તાપી નદી એ સૂર્યની પુત્રી કહેવાય છે કે તાપી નદીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે તો અહીં વિશાળ એવી તાપી નદી વહે છે પછી જે સાબરમતી નદી છે સાબરમતી નદીનો ઇતિહાસ પણ વિશાળ છે કે સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ એ પોતાનો આશ્રમ બનાવેલો અને એ આશ્રમમાં ત્યાં જ નિવાસ કરતા હતા તે એવી રીતે સાબરમતી નદીનો ઇતિહાસ પણ વિશાળ છે આમ ગુજરાત દેશનો મોટો પ્રભાવ છે કે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે કે ગુજરાતની ધરતી કેવી છે તો ધર્મની ભાવના જગાડનારી છે કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે ચારે બાજુ ચારે દિશા દેવોથી રક્ષાયેલી છે અને પવિત્ર જળના વહાવનારી નર્મદા માતા છે સૂર્યની પુત્રી તાપી પણ વિશાળ પ્રમાણમાં વહે છે અને સાબરમતી નદીનો ઇતિહાસ તો ખૂબ જ વિશાળ છે એવી નદીઓ એવી પવિત્ર ધર્મવાળી એવી ગુજરાતની ધર્મની ભાવના જગાડનારી જે ધરતી છે એ ધરતીને ધન્ય છે કે જય જય મેં ધરા ગુર્જરી કે તારી જય હો જય હો જય હો તો ફરીથી આપણે એકવાર ભાષાંતર જોઈએ પૂર્વ દિશામાં કારિકા માતા રક્ષા કરે છે દ્વારકાધીશ અથવા શ્રી કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે અથવા વસે છે ઉત્તર દિશામાં અંબા માતા રક્ષણ કરે છે અને કુંતેશ્વર દક્ષિણમાં ધામ છે કે હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી તું ધન્ય છે જય હો ધરતી તારી જય હો પવિત્ર જળ વહાવનારી નર્મદા માતા છે અહીં વિશાળ સૂર્યની પુત્રી તાપી નદી વહે છે સાબરમતી નદીનો ઇતિહાસ પણ વિશાળ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે હે ગુજરાતની ધરતી તારી જય હો જય હો જય હો આ રીતે આપણા સંસ્કૃત ભાષામાં પણ ગુજરાતની ગૌરવ ગાથા દર્શાવતું ગીત ધરા ગુર્જરી એના રચિયતા નરેન છે એ નરેન નામના કવિએ આ કાવ્યની રચના કરેલી છે તો આપણે ગુજરાત પ્રદેશ વિશે વિશેષ માહિતી જોઈએ તો આપણું જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓ આવેલા છે અને જે સૌથી મોટો જિલ્લો એ કચ્છ છે અને સૌથી નાનો જિલ્લો એ ડાંગ છે અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે અને ગુજરાત રાજ્યનો સુરત જિલ્લો છે એ સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવે છે અને જ્યારે કચ્છ એ પાંચ જિલ્લો એ સૌથી ઓછી વષ્ટિગીતા ધરાવે છે ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓ અને બસો ને ઓગણપચાસ તાલુકાઓ આવેલા છે અને ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો પહેલી મે ઓગણીસો સાતના રોજ મુંબઈ રાજ્યના ઉત્તર ભાગના જે સિત્તેર જિલ્લાઓ છે એમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને આ જે સત્તર જિલ્લાઓ હતા એ અમદાવાદ અમરેલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર ડાંગ જામનગર જુનાગઢ ખેડા કચ્છ મહેસાણા પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા તો આ રીતે સત્તર જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને ગુજરાત જે રાજ્ય છે એ ગુજરાત રાજ્ય એ પૌરાણિક સમયમાં કેવું હતું તો એ પૌરાણિક ગુજરાત કેવું હતું તો જે વૈદિક કાળ છે વેદોનો સમય છે એમાં ગુજરાતને વૈદિક સમયમાં ગુજરાતને આનર્થ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને ત્યાં સોમનાથ મંદિર અને ગિરનાર પર્વતનો ઉલ્લેખ આપણને ઘણી વાર્તાઓમાં જોવા મળે છે અને તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે અને મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારકાનગરી વસાવી હતી અને પાંડવો જે વિરાટનગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટનગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે અને યાજ્ઞવલ્કલ્ય જે ઋષિ છે એ નર્મદા કિનારાના પ્રદેશમાં રહેતા હતા અને આવી રીતે ગુજરાતની રાજધાનીમાં ત્યારબાદ અહીં જોઈએ તો આપણે ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર પાતણ અને લાટ એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા હતા અને ગુજરાત સલ્તનતની સ્થાપના તેરમી સદી દરમિયાન થઈ હતી જે પંદરસો ને સુધી સત્તામાં રહી જે સમયે અકબરે ગુજરાત રાજ્ય પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી દીધો હતો અને અધારમી સદીમાં મરા થયે તેના પર વિજય મેળવ્યો હતો કે ભારતની આઝાદી પછીનું ગુજરાત કેવું હતું તો ભારતની આઝાદી પછીનું ગુજરાત જોઈએ તો ઓગણીસો ને સાડત્રીસમાં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતનું જે રજવાડું છે એને ત્રણ ભાગમાં વિભાજન કર્યું કચ્છ સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય જે સૌરાષ્ટ્ર છે એમાં કાઠિયાવાડ દ્વિકલ્પના તમામ રજવાડાઓને ભેગા કરવામાં આવ્યા હતા અને મુંબઈ રાજ્યમાં મોટાભાગના પશ્ચિમ અને મધ્ય ભારતનો સમાવેશ થતો હતો અને સ્વતંત્રતા પછી ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવનાર વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી હતી અને ઓગણીસો છપ્પનમાં મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્યપ્રદેશના રાજ્યનો કેટલાક ભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગના લોકો ગુજરાતી બોલતા હતા જ્યારે બાકીના ભાગની વસ્તી એ મરાઠી ભાષાની હતી અને ઈસવીસન ઓગણીસો સાત પહેલી મેના મરાઠી અગલતાવાદી પરિબરોને આંદોલને અને મહાગુજરાત આંદોલન થકી મુંબઈ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી અને ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો અને ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી અને ઓગણીસો સિત્તેરમાં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી આ રીતે ગુજરાતની માહિતી આપણે મેળવી શકીએ છીએ અને આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં ગિરનાર પર્વત આવેલો છે એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઓછો પર્વત છે અને ગુજરાતની નદીઓની વાત કરીએ તો જે નર્મદા નદી છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે તેના પછી તાપી અને પછી સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે અને સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવવામાં આવી છે નર્મદા નદી છે એ તેરસો ને બાર કિલોમીટર લાંબી છે અને ભારતના મધ્ય ભાગમાંથી બે ભાગલા પાડે છે નર્મદા તાપી અને મહી આ ત્રણ નદીઓ ભારતના પૂર્વથી પશ્ચિમમાં વહે છે અને સાબરમતી નદી પરિવર યોજના પણ બની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુજરાત રાજ્યની કેટલીક માહિતી જોઈ હવે તમે જે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યની કળા કઈ છે સાહિત્ય કયું છે ભોજન શું છે ભાષા શું છે એના ધાર્મિક તહેવારો કયા છે અને ધાર્મિક સ્થળો એના વિશેની માહિતી એકત્ર કરી તમારી પાઠ્યપુસ્તકમાં લખો એવી આશા સાથે થેન્ક યુ